ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તેમજ વડોદરા જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ ડભોઇ ખાતે વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ હેઠળ લોક દરબાર યોજાયો હતો. ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તથા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધારનો ધંધો કરનારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે લોક દરબારનું આયોજન કરાયું હતું. જાન્યુઆરી મહિનામાં વ્યાજખોરો વિરુદ્ધ જે ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે તે સંદર્ભે આવેલી અરજીઓ અને ફરિયાદને ધ્યાનમાં રાખતા અન્ય કોઈ ગરીબ કે મધ્યમ વર્ગની નાગરિક વ્યાજખોરની ચુંગાલમાં ફસાય નહીં તે અંગે લોક દરબારનું આયોજન કરાયું હતું. જે લોક દરબારમાં નાગરિકોને વ્યાજખોરથી સાવધાન રહેવા તેમજ જો નાણાંની જરૂર પડે તો આરબીઆઈની ગાઈડલાઇન મુજબ બેંક લોનથી ધિરાણ મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જે લોક દરબારમાં નામાંકિત બેંકોના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને નાગરિકોને બેંકમાંથી કઈ રીતે ધિરાણ મેળવવું તે અંગે સમજણ આપવામાં આવી હતી. સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકો નાગરિક હવેથી કોઈ વ્યાજખોરની ચુંગાલમાં ન ફસાય તે અને આવા તત્વોથી સચેત રહે તેના તેવા આશયથી રાખવામાં આવેલ લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. આજરોજ ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઇ પોલીસ વિસ્તારના પટેલવાડી ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અગાઉ 5મી જાન્યુઆરીથી લઈ 31 જાન્યુઆરી સુધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે વ્યાજખોરોના ચંગુલથી બચવા માટે જે ડ્રાઈવ રાખવામાં આવેલી હતી એમાં ઘણા અરજીઓ અને ફરિયાદને એવું દાખલ થયેલું છે. એના અનુસંધાને એનાથી એક સ્ટેપ આગળ કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના માણસો આ ચંગુલમાં ફરીથી ન ફસાય અને ભવિષ્યમાં એમને કોઈ લોન કે કોઈ પૈસાની જરૂર પડે ત્યારે આરબીઆઈના ગાઈડલાઇન મુજબ અલગ અલગ બેંકોનો સંપર્ક કરે એ બાબતે લોક દરબારનું આયોજન થયેલ છે, જેની અંદર ડભોઇ તાલુકા વિસ્તારની બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, એસબીઆઈ બેંક, આઈડીએફસી બેંક અને એચડીએફસી બેંક આ 5 બેંકો જોડે ટાઈઅપ કરી ત્યાંના મેનેજરશ્રીઓ જોડે સંપર્ક કરી એમના પ્રતિનિધિઓ પણ અહીંયા હાજર રહેલા છે. અલગ અલગ પટેલવાડી ખાતે અલગ અલગ એ લોકોના ટેબલ મૂકી અને પબ્લિકને જે ગરીબ અને મધ્યમ વર્ગના માણસો છે જેમને સરકાર તરફથી અને બેંકો તરફથી જે અલગ અલગ લોનો મળવાપાત્ર થાય છે એ બાબતનું આજે એક પ્રશિક્ષણ આપી અને એ લોનો બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવનાર છે. આના આધારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે માણસો છે, જે પ્રજાજનો છે એ લોકો સરકારશ્રી અને બેંકો દ્વારા આરબીઆઈની ગાઈડલાઇન મુજબ જે લાભો મળવાપાત્ર થાય છે એનાથી સચેત થશે અને એ પ્રમાણે જ કાર્યવાહી કરશે, જેથી ભવિષ્યમાં કોઈ વ્યાજના ચક્કરમાં ન ફસે. પોલીસ દ્વારા આ એક સારો પ્રયાસ કરવાનો સારી એક પહેલ અમે લોકોએ કરી છે. આશા રાખીએ છીએ કે અહીંની પ્રજા, બેંકોવાળા અને મીડિયા મિત્રો આમાં અમને સપોર્ટ કરે.